सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश सोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 58 नी अंदर छेल्ले एम कहे छे के भगवान ने भजी ने वात बहु मोटी थई गई वात बधी सुधरी गई भगवान ने प्रगट मळवाना कारणे कोई खामी न रही जेटला पाछला दिवसोनी जे खामी हती ए बधी भांगी जेटला उच्चाटो हता ए बधाय दूर थया मने अलौकिक मौज मळी छे अतिशय सुख आव्यु छे हवे कशुं ज करवुं बाकी रह्युं नथी आ पूर्ण पुरुषोत्तम ने पामीने अने निष्कुळानंद स्वामी कहे छे संगे रहीश हूँ तो सदाय सुखकारी श्याम जानी भगवान ने सुखना निधि जानी ने सदाय भगवान नी साथे हूँ रहीश आवुं स्वामी पोते निर्धार करीने आपणने सर्वने श्रीजी महाराज नो संग आ सत्संग आ संप्रदाय आ सद्गुरु आ संतो भक्तो मध्य जे आपणने रहेवा मळ्युं छे क्यारेय नहीं छोड़िए दृढ़ मन करीने आपणे रहीए एना माटे स्वामी आ पद 58 नी अंदर આપણા માટે ઉપદેશ રૂપી પોતાનો કેપ પોતે અહીં આગળ રજૂ કર્યો છે. આગળ આવે સ્વામી પદ 59માં કહે છે, આની આંખે મે જોયા જીવન સહજાનંદ સ્વામી સ્વામી દોયલા દિવસનું ધન પામી દુઃખ ગયા વામી વામી વેદના મારી આ વાર શરણ શ્રીજીનું લઈ લઈ મુજ અર્થે અવતાર આવી આયા પે સઈ સઈ કહું આ સમાની રીત આજ આડ આંકો વાળ્યો સઈ કહું આ સમાની રીત આજ આડો આંક વાળ્યો વાળ્યો દિવસ થઈ મારી જીત સંશય શોક ટાળ્યો ટાળ્યો કાળની જાડનો ત્રાસ પૂરણ સુખ પામ્યો પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ ફૂલી ત્રિલોકે ન શામ્યો પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ ફૂલી ત્રિલોકે ન શામ્યો. હવે સ્વામી ભગવાન સ્વામિનારાયણની જે પ્રાપ્તિ થઈ છે ભગવાન સ્વામિનારાયણનો જે યોગ થયો છે એના કેફની વાતો અહીં સ્વામી કરે છે. 64 પદી ગ્રંથ એટલે આપણા આત્માનું બધી રીતે ઘડતર કરી શકે એવો ગ્રંથ છે. આ કઈ જગ્યાએ કસર છે એ બતાવે, કસર કેવી રીતે ટળે એ બતાવે,
કસર હોય છતાં પણ કેવી માન્યતા રાખવી એ પણ બતાવે, અને અંતમાં આવા ભગવાન મળ્યા છે એનો આપણા હૃદયમાં કેટલો આનંદ હોવો જોઈએ એ પણ અહીંયા આગળ સ્વામી પોતે પોતાના વર્તન, પોતાના વિચાર, પોતાના સ્વ અનુભવ, પોતે જે આ મહારાજ મળ્યા છે એનું જે સ્વામી સુખ લઈ રહ્યા છે એને સ્વામી આપણી સમક્ષ રજૂ કરે છે. સ્વામી કહે છે, આની આંખે મેં જોયા જીવન સહજાનંદ સ્વામી, મારી આ પોતાની આંખોએ મેં ભગવાનને જોયા છે. શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે નાય જ બે કાન, પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન, જેને પ્રગટ રૂપને પેખ્યું છે નાય બે નેત્ર, જેને પ્રગટ રૂપને પેખ્યું છે નાય બે નેત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહવા પવિત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહવા પવિત્ર. સાર સિદ્ધિ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે સાર સિદ્ધિની અંદર કડવું 38 છે એની અંદર ભગવાનને મળેલા મોટા પુરુષો, ભગવાનને ભેટેલા મોટા પુરુષો, જેને ભગવાન સાથેનો અખંડ સંબંધ થયો છે, એવા સત્પુરુષો, મુક્ત પુરુષો, અનાદિ મુક્તો, ભગવાનની મૂર્તિની અંદર અખંડ રહેવાવાળા, સ્વાભાવિક રીતે જેનું જીવન, જેના શ્વાસ, જેના સંકલ્પ, જેના વિકલ્પ, જેના મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપી ચારે અંતઃકરણ આત્મા સુધીની સત્તામાં પુરુષોત્તમ નારાયણના સ્વરૂપ સિવાય બીજું કશું જ નથી, કશું જ નથી. જેવી રીતે સાકરનું કોઈ રમકડું હોય, ખાંડના રમકડાઓ ચાસણીના બનાવે, એ રમકડાની અંદર ગમે તે બાજુ ઉપર જાઓ ખાંડનો જ રસ છે, એમ ભગવાનના એવા મહામુક્તોને એના ઇન્દ્રિયોમાં, એના અંતઃકરણમાં જ્યારે અહીં એને દેહ ધાર્યો હોય એવા દેખાતા હોય ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્મા બધી જ જગ્યાએ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો જ વાસ છે, જેના કારણે એવા મહામુક્તોની દ્રષ્ટિમાંથી પુરુષોત્તમ નારાયણની અમી ઝરતી હોય, જેના કારણે એવા મહામુક્તો બોલતા હોય ત્યારે પુરુષોત્તમ નારાયણનો અનુભવ થતો હોય, જેના કારણે એવા મહામુક્તો જ્યારે વિચરણ કરતા હોય ત્યારે એમની એક એક ક્રિયામાં પુરુષોત્તમ નારાયણનો અનુભવ થાય, કારણ કે પુરુષોત્તમથી ભરાયેલા છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ધારી 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 ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં નિમગ્ન થવાના કારણે એ એવા થઈ ગયા છે. એના માટે સ્વામીએ લખ્યું, પામી પ્રભુ પ્રગટને જેને ઓછપન રહી અંગ, નખ શિખ નિષ પાપ છે પ્રભુ પ્રગટને પ્રસંગ, નખ શિખ નિષ પાપ છે પ્રભુ પ્રગટને પ્રસંગ. ભગવાનના પ્રસંગથી એ નખશિખ નિષ્પાપ છે. પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન વળી સુગંધી સુમનના હાર, તેની વાસ લીધેલ નાસિકા છે તેમની તેમની રધાર, જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા ચાલ્યા છે જે હચરન,
તેના તે બે ઉપાવ છે એવા સંત જે સુખ કરન. સાર સિદ્ધિનું પદ 38 વાંચવા જેવું છે, વિચારવા જેવું છે, સમજવા જેવું છે. જે ભગવાનના એવા સંત છે, જે ભગવાનના એવા મુક્ત છે, જે ભગવાનના એવા પ્રેમી ભક્ત છે, નક્ષિક નિષ્પાપ છે, એના ચરણારવિંદ જે ચાલે છે એ ભગવાનના પ્રેર્યા થકા ચાલે છે, એની નાસિકા છે એ ભગવાનની સુગંધ, ભગવાનના પુષ્પ પ્રસાદીના હોય અત્તર હોય એની સુગંધ લીધેલી એની એ નાસિકા છે, એની આંખો એ છે પવિત્ર કે જેને પરમાત્માના દર્શન સાક્ષાત કર્યા છે, એનો અનુભવ એ છે કે જે અનુભવ સુધી ક્યારેય પણ યુગો યુગાંતર સુધી યંત્રયુગ ક્યારેય પહોંચી નથી શકવાનો, અરે મંત્રયુગ પણ જ્યાં નથી પહોંચી શકતો, યંત્રયુગ નહીં મંત્રયુગ પણ જે જગ્યાએ નથી પહોંચી શકતો, એવી અનુભવની ભૂમિકા અક્ષરધામ રૂપી તખત, જે અક્ષરધામમાંથી લાખ મન લોઢાનો ગોળા પૃથ્વી પર નાખવામાં આવે તો રાય જેવો રે કે ના રે, બાહ્ય દ્રષ્ટિએ સ્વામીએ વાત કરી એવો સુખનો ખજાનો, એનો અનુભવ એ મુક્તને જે છે, એવા મુક્ત એના હૃદયમાં કેટલો આનંદ હોય, એના હૃદયની અંદર સહજાનંદ રૂપી આનંદના કારણે કોઈ જગ્યાએ શોક, ઉદ્વેગ, દુઃખ, રાગ, દ્વેષ, માન, અપમાન આ બધાથી એ પર હોય, કારણ કે સહજાનંદના આનંદમાં ડૂબેલા હોય. એના હાથ કેવા છે, જે કરે હરિ કરી હરિ સેવિયા, પાયા પાણી જમાડ્યા અન્ન, તેના તે બેઉ બાહુ છે પ્રભુ સ્પર્શના જેહ પાવન. જેને ભગવાનને અંજળ જમાડ્યા છે પોતાના હાથે, એના એ જ બે હાથ છે, એના એ જ બે હાથ છે. કોઈને થાય કે ભગવાનને જ્યારે મનુષ્ય આકારે ભગવાન હોય એને જે જોયા હોય, એને જેને શૂંઘ્યા હોય, એવા જે ભગવાન એનો જેને સ્પર્શ કર્યો હોય એવા સંતની આ વાત છે. મનુષ્ય આકારે ભગવાન હોય એ પૂરતી જ આ વાત જો હોત તો સાર સિદ્ધિ ગ્રંથની અંદર એ પદને લખવાની જરૂર નહોતી. કોઈ પણ શાસ્ત્રમાં લખાયેલી જે વાત છે એ શાસ્ત્રકારોએ ભવિષ્યના મુમુક્ષુઓ માટે જ રાખેલી હોય છે. જે શાસ્ત્રના કર્તા છે એને ખ્યાલ છે કે આ શાસ્ત્ર હું રચું છું, એ શાસ્ત્ર સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી અનેક જીવાત્માનું કલ્યાણ આ પૃથ્વી પર કરે એના અર્થે હું રચું છું. શાસ્ત્ર સત્પુરુષોના કરેલા છે, સત્પુરુષોમાં ભગવાન રહેલા છે, શાસ્ત્રો સનાતન છે. એ ત્રણેવ કાળમાં શાસ્ત્રની વાતો અબાધિત રહે છે, અબાધિત રહે છે. એમાં પણ ભગવાન શ્રીહરિના પરમહંસો એને કરેલા શાસ્ત્રો એ તો જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે છે. આ પદને કોઈ વાંચે અને એમ કે ભગવાનને એવી રીતે જોયા હોય ને ભગવાનને સાંભળ્યા હોય, એવા તો ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારની વાત છે, પછી કાંઈ થોડા હોય. જો એવું હોત તો પ્રતાપસિંહ રાજાને ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય આકારે નથી મળ્યા, એને સતાનંદ સ્વામી મળ્યા છે. પણ સતાનંદ સ્વામીને એ જ્યારે મળ્યા છે ત્યારે સતાનંદ સ્વામીએ જ્યારે ઠાકોરજીને કંઈક અર્પણ કર્યું અને એના જ્યારે એને દર્શન થયા કે આ તો પ્રત્યક્ષ લે છે, ત્યારે એનું કલ્યાણ એને ત્યાં માન્યું છે. ત્યાર પછી મોટા મોટા પુરુષો બાલમુકુંદાસજી સ્વામી જેવા, મહાપુરુષ દાસજી સ્વામી જેવા, હમણાં જ આપણા દાદા ગુરુજી જેવા, એવા મોટા મોટા પુરુષો, વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી જેવા મોટા મોટા પુરુષો વચ્ચેના સમયગાળા દરમિયાન થયા, જેમણે અનેક જીવોના કલ્યાણ કર્યા, જે ભગવાનને મળેલા હતા, અને આજે પણ ગુરુજી જેવા મોટા પુરુષો એ ભગવાનને મળેલા છે. નિષ્કુળાન સ્વામી એમ કહે છે, આની આંખે મેં જોયા જીવન સહજાનંદ સ્વામી, મેં મારી આંખોથી ભગવાનને જોયા છે.
સ્વામી દોયલા દિવસનું ધન પામી દુઃખ ગયા વામી. સ્વામી મારા આજે મને ભગવાન મળ્યા છે કેવા છે? તો કે દુઃખના દિવસનું ધન છે. સ્વામી આપણને શીખવાડે છે દુઃખોના દિવસ જ્યારે આવે ત્યારે એ ભગવાન રૂપી ધન કામ લાગે છે. જ્યારે શરીર ન ચાલતું હોય, જ્યારે કિડની ફેલ થઈ ગઈ હોય, જ્યારે આપણે આઈસીયુમાં હોઈએ, કેન્સરનો ભયાનક રોગ આ શરીરમાં થયો હોય, ત્યારે ભગવાન રૂપી ધન એ જ કામ લાગે છે, એ જ કામ લાગે છે. જેવી રીતે કોઈ પોતાની મરણ મૂડી સાચવીને મૂકી રાખી હોય, કોઈ ફિક્સો કરીને મૂકી રાખી હોય કે જ્યારે જરૂર પડે ને જીવનમાં બહુ જ જરૂરિયાત હોય ત્યારે આને વાપરશું, અને ત્યારે અચાનક એવી પરિસ્થિતિ થાય કે પૈસા જતા રહ્યા હોય, આવકના સાધનો બંધ થઈ ગયા હોય, અને એક વર્ષ હવે કપરું હોય અને કાઢવું મુશ્કેલ હોય, ત્યારે પેલી ફિક્સો મૂકી રાખી હોય ને તોડાય, મરણ મૂડી મૂકી રાખી હોય ને એને કાઢી અને દિવસો કાઢે, એને એમ થાય સારું થયું આ મરણ મૂડી મૂકી રાખી હતી, એને એમ થાય સારું થયું આ ફિક્સ મૂકી રાખી હતી, કામ લાગી. ઘણા ભગવાનના ભક્તો એવા હોય છે, અને તમે ગ્રહસ્થ આશ્રમમાં છો એને એવું વિચારવું પણ જોઈએ. વ્યવહાર સંબંધી એવું કંઈક એનું થોડું ફંડ આવતું હોય એમાંથી અત્યારે ચાલુ જીવનમાં કરકસર કરે, પણ કરકસર કરીને થોડું, બહુ કંઈ સંગ્રહ ના કરે, પણ થોડું થોડું મૂકતા રહે, કે થોડું થોડું મૂકતા રહે. પોતાનો પગાર 2000-3000 હોય, એમાંથી ઘર ચલાવવામાં તો ખર્ચો એને દર મહિને 2200-2500 થઈ જતો હોય, 500ની બચત થાય એમ હોય, અને ક્યારેક ખર્ચો આવે તો એ 500 જતા રહેવા હોય તો એ શું કરે, 500માંથી 200-200 કપાવ્યા કરે, એ 25 વર્ષ કપાવે, 30 વર્ષ કપાવે, તો રકમ મોટી થઈ જાય. થોડીક અહીંયા અત્યારે ખેંચ પડે ચાલુ જીવનમાં, થોડી થોડી પડ્યા કરે, પણ એનો વ્યવહાર ગબડ્યા કરે ખરો. પણ ઓલી બચત જો ન કરી હોય થોડી થોડી, તો એક દિવસે એક રૂપિયો બચે નહીં, કારણ કે અનેક પ્રકારના ખર્ચાઓ છે, બહુ પ્રકારની રોજ સવાર ઉઠીને અનેક વ્યવહારો હોય ગ્રહસ્થને તો થાય, પણ થોડુંક બચાવેલું હોય તો એ ક્યારેક કામ લાગી જાય છે. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મારા દુઃખના દિવસનું ધન મેં ભગવાન શ્રી હરિને માનેલા છે. અને ખરેખર આપણા જ્યારે કોઈ સહાયમાં નહીં હોય ને, ત્યારે ભગવાનને ભગવાનના સદગુરુ બે જ આપણી સહાયમાં હશે. આ વાતને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. આપણા જીવનની અંદર કોઈક દિવસો એવા આવે કે જે દિવસોમાં આપણને ભગવાનને સદગુરુ સિવાય કોઈ સહાય નથી કરી શકે, માટે ભગવાનને ભગવાનના સત્પુરુષ એને આપણું ધન માનવું, એને આપણી મૂડી માનવી. જેટલા ભગવાનને ભગવાનના સત્પુરુષ આપણી નજીકને આપણી ભેગા, એટલા આપણે સેફ, એટલું આપણને નુકસાન ઓછું. એ આપણું ધન છે, એ જો આપણી પાસે હોય તો કાળ ને કર્મ, આપણા ગમે એટલા ભૂંડા કર્મ હોય, આપણું ભૂંડું નહીં કરી શકે, કારણ કે ભગવાનને સત્પુરુષ આપણું ધન છે. ખોટ બહુ ખાધી છે, પણ આપણી પાસે ધન એટલું છે ખોટ પૂરી કરી દઈશું. ભગવાન મળ્યા છે, ભગવાન આપણને જે મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એ જ આપણી મૂડીને, એ જ આપણું ધન, એ જ આપણી શક્તિને, એ જ આપણી ભક્તિ જો આપણે કરીને રાખીએ ને, તો કોઈ દિવસ જીવનમાં આપણને બળ નહીં તૂટે, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સ્વામી કહે છે કે ભગવાન મળ્યા ને મારી બધી વેદના ગઈ. વામી વેદના મારી આ વાર શરણ શ્રીજીનું લઈ. એક એક શબ્દને વિચારો. નિષ્કુળાનંદ સ્વામી કોઈ જગ્યાએ પોતાના બળની વાત કરતા નથી. કોઈ જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી એવું નથી કહેતા કે નિષ્કુળાનંદ સ્વામી એટલે બૃહદ વૈરાગ્ય પુરુષ. બૃહદ વૈરાગ્યવાન પુરુષ એટલે નિષ્કુળાનંદ સ્વામી. બૃહદ વૈરાગ્યનું સંપૂર્ણ સ્વરૂપ એટલે નિષ્કુળાનંદ સ્વામી. વૈરાગ્યની ચરમ સીમા સુધી આજ દિવસ આ પૃથ્વી પર કોઈ વૈરાગી એવો પ્રગટ ન થયો એવો વૈરાગી પુરુષ એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. કારણ કે પૂર્વે કદાચ વૈરાગ્યવાળા ગણાયેલા જે જે પુરુષો થયા છે ને, એના વચનથી કોને વૈરાગ્ય થયો હશે કે નહીં થયો હોય એવા ઇતિહાસો ઝાઝા નથી, પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દની અંદર એટલી તાકાત છે, એટલું બળ છે કે સ્વામી પોતે પૃથ્વી પર હયાત હતા
તે દિવસે મનુષ્ય આકારે દેખાતા હતા તે દિવસે તો સ્વામીના વચને વૈરાગ્ય થાય, પણ આજે પણ નિષ્કુળન સ્વામીનું સાહિત્ય કોઈ વાંચે, નિષ્કુળન સ્વામીએ લખેલો ગ્રંથ કોઈ દિલથી વાંચે, તેને જગતમાંથી વિરક્તિ થાય થાય ને થાય. આટલા બૃહદ વૈરાગ્યવાળા પુરુષ, એક એક લીટી એક એક લાઈન આપણે આમ વાંચીએ ને તો આપણને હૃદયની અંદર જગત તરફથી આસક્તિ તૂટે એવા સ્વામીના શબ્દો છે આજે. અને આ આપણે જ માનીએ છીએ એમ નહીં, સદગુરુ નિષ્કુળાન સ્વામી ઉપર કેટલા એવા બુદ્ધિશાળી લોકોએ એમના સાહિત્ય પર રિસર્ચ કર્યું છે અને સ્વામી માટેના જે શબ્દો આપ્યા છે. વૈરાગ્યવાન પુરુષ એમનું કીર્તન જો કોઈ સાંભળે તો વૈરાગ્ય થઈ જાય, આવા સ્ટેટમેન્ટો મોટા ફિલોસોફરોએ આપ્યા છે. એવા નિષ્કુળાન સ્વામી એ એવું નથી કહેતા કે મને બૃહદ વૈરાગ્ય મળ્યો એટલે, બૃહદ વૈરાગ્ય સામાન્ય વૈરાગ્ય આ બધું સાર સિદ્ધિમાં આગળ કથા દરમિયાન આવી ગયું છે. વામી વેદના મારી આ વાર શરણ શ્રીજીનું લઈ. આ મોટા પુરુષો ગમે એટલા બીજા સાધનો એમની અંદર ચરમસીમા સુધી પહોંચેલા હતા, આધ્યાત્મિક મૂલ્યોના અંત સુધી પહોંચેલા હતા, પણ એ હંમેશા બળ તો શરણાગતિનું જ રાખે છે, શરણાગતિનું જ રાખે છે, પોતાના હૃદયમાં એ રાખે છે અને આપણને પણ એ જ શીખવાડે છે શરણાગતિ. બસ બધી મારી વેદના વામી છે, પણ નિષ્કુળન સ્વામી એમ ના કીધું કે મને બૃહદ વૈરાગ્ય પ્રાપ્ત થયેલો છે એટલા માટે મારી વેદના બધી વામી છે, મને આખું જગત સળગતું દેખાય છે એટલે મારી વેદના વામી છે, મને કોઈ જગ્યાએ આસક્તિ નથી એટલે મારી વેદના વામી છે, આવું નિષ્કુળન સ્વામી ના લખ્યું. નિષ્કુળન સ્વામી એમ કહે છે, વામી વેદના મારી આ વાર શરણ શ્રીજીનું લઈ, લઈ મુજ અર્થે અવતાર આવ્યા આપે સઈ. મારા માટે ભગવાન સ્વામિનારાયણ અવતાર લઈને આ પૃથ્વી પર આવ્યા, મારું બધું દુઃખ સમાવી દીધું, મેં શ્રીજીનું સરનું લીધું અને શ્રીજી મહારાજ મારા માટે આ પૃથ્વી પર પધાર્યા, મારું કામ થઈ ગયું. શરણાગતિ, સ્વામી શરણાગતિ ઉપર વજન આપે છે અને સ્વામી એની ઉપર વજન આપે છે કે આપણે રોજ એવું વિચારવું જોઈએ મારા મહારાજ મારા માટે આ પૃથ્વી પર આવે. દરેક વ્યક્તિગત વિચારે કે ભગવાન મારા માટે આ પૃથ્વી પર આવ્યા, મારા માટે આવ્યા છે, બધાય માટે જેને ભગવાન મળ્યા છે બધા માટે આવ્યા છે. પણ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનમાં અતિશય હેત કરવા માંગતો હોય ને, ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને વિશે અતિશય ખેંચાણ કરવા માંગતો હોય ને, ત્યારે એને પોતાની જાત એકલી ગણવી પડે. મારા માટે આવ્યા, મારા માટે આવ્યા. ભગવાન આવે, ભગવાનના મોટા પુરુષો આવે, એ તો જનરલ પ્રોપર્ટી જેવા છે, એ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી ન હોય, જનરલ પ્રોપર્ટી છે. એ તો બધા માટે, એવા જ્યાં પ્રેમી ભક્તો દેખાય બધા માટે આવ્યા હોય, બધાનું એને તો હિત કરવું છે. કોઈ એક વ્યક્તિ ક્યારે એવો દાવો ન કરી શકે કે આ ભગવાન મારા જ છે, એક વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આ સત્પુરુષ મારા જ છે, એ જનરલ પ્રોપર્ટી છે, એ બધા માટે સમાન છે. પણ હા, આપણે આપણા હૃદયની ભાવનામાં ચોક્કસ એવું રાખી શકીએ, દાવો ન કરાય પણ હૃદયની ભાવનામાં ચોક્કસ એવું કરાય, મારા મહારાજ મારા માટે આવ્યા, મારા મહારાજ મારા માટે આવ્યા. એવું વિચારવાથી શું થાય છે? એવું વિચારવાથી ભગવાનમાં અતિશય હેત થાય છે. હું કેવો જીવ, કેટલો પામર જીવ, ક્યાં અનંત કોટી આ બ્રહ્માંડોમાં ક્યાં ગોતોય ના જડું. એક મિલ્કી વે ગેલેક્સી ગઈકાલે જોતા હતા અમે, હવે મિલ્કી વે ગેલેક્સીની અંદર આપણું સૂર્યમંડળ, એ સૂર્યમંડળ કઈ જગ્યાએ ગોતવું હોય ને તો ટપકું મળે, ટપકું મળે. અને એવી અનંત ગેલેક્સીઓ છે આકાશગંગામાં, અનંત ગેલેક્સીઓ છે. હવે એની બધાની અંદર આટલા બધામાંથી, આટલી મોટી સૃષ્ટિમાંથી, કેટલી મોટી સૃષ્ટિ જેને વર્ણન કરવું હોય તો થાકી જવાય, વર્ણન ના કરી શકીએ, એટલી મોટી આકાશગંગાની, આટલી મોટા સૂર્યમંડળો, એટલી બધી પૃથ્વીઓ, એ બધામાં અનંત જીવો, એમાંનો એક હું જીવ, એની શું ગણતરી, શું ગણતરી.
આખી પૃથ્વીની કીડીઓ ગણવી હોય, આખી પૃથ્વી પર કીડી કેટલી હશે એ ગણવી હોય તો ગણાય? આખી પૃથ્વી પર મચ્છર કેટલા હશે એ ગણવી, માખીઓ કેટલી હશે ગણવી હોય તો ગણાય? દરિયામાં કેટલી માછલીઓ હશે કે સાત સમુદ્ર છે ને અંદર ભેગી કરીને માછલીઓ કેટલી હશે એ ગણવી હોય તો ગણાય? જીવ જંતુ નાના નાના કેટલા હશે એ ગણવા હોય તો ગણાય? બેક્ટેરિયાઓ કેટલા હશે એ ગણવા હોય તો ગણાય? એવી રીતે એમાંનો જે એક જીવ આપણે કોઈ ગણતરી નહીં, કોઈ વેલ્યુ નહીં, કશું જ દેખાય નહીં. આપણે જો ભગવાનના ભક્ત ન હોઈએ, આપણે જો ભગવાનના ભક્ત ન હોઈએ, આ મનુષ્યનું શરીર જો આપણી પાસે ન હોય, આપણામાં સજ્જનતા ન હોય, આપણે જો આવા ભક્ત સમુદાય મધ્ય ન હોઈએ અને જો આપણે આ મનુષ્ય શરીર સિવાય બીજા શરીરોમાં હોઈએ ને, કોઈ વેલ્યુ આપણી નથી. એટલા હજારોની સંખ્યામાં છે, હજારો લાખો કરોડો અરબો ખરબો કલ્પ મહાકલ્પની સંખ્યાની અંદર જીવાત્માઓ છે. એટલા જીવાત્માઓ મધ્યે ભગવાને અક્ષરધામમાંથી દ્રષ્ટિ આપણી ઉપર નાખી, આવો વિચાર કરતાની સાથે બીજેથી પ્રીતિ તૂટે ને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય. એક આ દુનિયાનો કોઈ રાજકીય નેતા હોય, કોઈ અભિનેતા હોય, એવા કોઈ આ દુનિયામાં કારકિર્દીને પામેલા કોઈ વ્યક્તિઓ હોય, એ પોતાની સભાની અંદર ઊભા હોય ને અને એ જ્યારે આમ નીકળતા હોય ને, 5 મિનિટ માટે એની ગાડી સુધી જતા હોય ને, ત્યારે કરોડો લાખો માણસોને આ ઊભા હોય એનું પ્રવચન સાંભળવા માટે. પછી એ જ્યારે જતા હોય ને, ત્યારે આમ પબ્લિકને આમ હાથ ઊંચો કરતા હોય, કારણ કે એની કદાચ ભાવના પણ હોય એક એકને મળવું, પણ ન મળી શકે એનું સ્ટેટસ ને એને એ પ્રમાણે રહેવું જ પડે. આમ હાથ ઊંચો કરતા હોય, એ હાથ ઊંચો કરતા હોય ત્યારે આમ આમ જોતા હોય, નેતા આમ આમ જોતો હોય ને, ત્યારે એ જે જોવે છે ને, તો એને તો ખબર પણ નથી પડતી કે આ લાખ માણસ જે છે એ લાખ માણસમાં કોણ કઈ જગ્યાએ છે એને કાંઈ ખબર નથી. એ પ્રવચન સ્ટેજ ઉપરથી કરતા હોય ને, તો એ સ્ટેજ ઉપરથી પ્રવચન કરતો હોય અને હજારો લાખો માણસ બેઠેલા હોય, તો કલ્પના કરો એની દ્રષ્ટિ તો કયો વ્યક્તિ કોણ છે ઓળખી જ નથી શકતી. એને તો ખાલી માથા દેખાય છે. આપણે પોતે ઊભા હોય તો આપણને શું દેખાય? લાખ માણસ બેઠો હોય, માથા દેખાય. એ તો માથાને જોઈને પ્રવચન કરે છે. એમાં તાળી પડે એટલે એને ખબર પડે કે જાગતા છે ને, આ બધા સાંભળે છે ને, મારી વાતથી રાજી છે, એટલે બીજી બે વાત કરે. બાકી એને તો માથા દેખાય બધે, કોઈ ટોપી પહેરાય ટોપીઓ દેખાય, બીજું કાંઈ ના દેખાય. માણસ એકે ઓળખાય નહીં એને, છતાં પણ એ હાથ ઊંચો કરે, એ નીકળે, એ આ દિશામાં જોવે ને આ દિશામાં લાખ માણસ બેઠું હોય ને, એ લાખે લાખને એમ લાગે કે મને આ રાજકીય નેતા કા અભિનેતાએ મને જોયો ને મારી સામે હાથ કર્યો. એ જેને દરેકને એવો અનુભવ થાય કે મને કર્યો એમ, એને એવું જ લાગે, કારણ કે એની ભાવના છે. ઓલા નેતા કે અભિનેતાને ખબર જ નથી કોણ હતા સામે, પણ આને હાથ ઊંચો કરીને આમ હામું જોયું તો ઓલાને એવી ભાવના થાય છે કે મારી હામું આને જોયું, એટલે એના ગામમાં જાય ને અને ઝૂંપડામાં રહેતો હોય ને અને ખાલી રોટલો છાશ ખાતો હોય ને, તો ત્યાં વાતો કરે, અરે હું હમણાં ગયો તો આ જગ્યાએ અને મોટું પ્રવચન હતું, બહુ બહુ કહેવાય, હા મારી સામે હાથ ઊંચો કર્યો હતો, મારી સામે હસ્યા હતા, મને જોયું હતું. ઓલા નેતાને ખબર નથી કયા ગામમાંથી કોણ આવ્યો હતો, ક્યાં બેઠો હતો, કઈ બસમાં આવ્યો હતો, કયા ટેમ્પામાં આવ્યો હતો, એને ખબર નથી, કશી એને ખબર નથી. એને ખાલી માથા જોયા, માથા જ જોયા ખાલી. પણ માથાવાળાને એમ છે કે એને મને જોયો, તો એનો કેફ ને એનો પાવર ને એની જે હિંમત અને એને જે આમ ખુશાલી, એ આખી જુદી હોય છે, જુદી હોય છે. અરે કોઈ મોટો નેતા હોય એને દિવસની અંદર 50, 100, 500, 1000 સમુદાયોને મળવાનું હોય, સમુદાયો ભલે હજાર હજારના હોય અને એ હજાર હજારના સમુદાયમાં બધાને બહુ નજીકથી આમ 1.5 ફૂટ દૂરથી સમુદાયની નજીક ઊભા ઊભા મળ્યો હોય, તો પણ ઓલાને એમ થાય કે અમને કોઈ વ્યક્તિ મળી હતી, આવી મોટું વ્યક્તિત્વ મળ્યું હતું, એનો કેફ, એનો આનંદ, એનો હર્ષ, એનો ઉલ્લાસ એને આખો જુદો હોય. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ આપણા ધણી આપણા નાથ એવા નથી
કે જેને ખાલી માથા દેખાય. આપણા નાથ તો એવા છે, ખરબોની સંખ્યામાં જીવો ઊભા હોય, ખરબોની સંખ્યામાં. અનંત કોટી બ્રહ્માંડોની અંદર ભરેલા જીવો ઊભા હોય અને પુરુષોત્તમ નારાયણ ત્યાં આવીને બેઠા હોય ને, પણ આપણી નજર જો પુરુષોત્તમ નારાયણ ઉપર હોય તો એની નજર આપણી ઉપર હોય. એ એક એક જીવ ઉપર નજર રાખે છે, એક એકને ઓળખે છે, એક એકના કર્મને જાણે છે, ક્યાંથી આવ્યો છે, શું કરતો હતો પૂર્વમાં અને ભવિષ્યમાંનું શું કરવાનું છે એનો નિર્ણય પણ જે સંપૂર્ણ કરી શકે છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. એક નેતા અભિનેતાનો હાથ ઊંચો થાય અને વ્યક્તિ પોતે વિચારી લે છે કે મને એમને જોયો, એની ખુશાલીમાં એના આનંદમાં એ ચાલ્યો જતો હોય, અને જો એમાંય પહેલાં એ સાઇન કરી દીધી કોઈ કાગળ ઉપર કે કોઈ સાધન ઉપર, તો એને સરસ મજાના શોકેસમાં મઢાવીને રાખે કે આ ભાઈ મને મળ્યા હતા આવડા મોટા, એને મને આ સાઇન કરીને આપી છે. એની સ્મૃતિ, ઓલો સાઇન કરવાળો ભૂલી ગયો હોય મેં કેટલાને સાઇન કરી છે, ને તો લાખોને સાઇન કરી દીધી હોય. એરપોર્ટ પરથી નીકળતો એને 10 સાઇન કરવા માટે ત્યાં ભિક્ષા માગવા ઉભા રહે, સાઇન આપો તમારી, ત્યાં ભિક્ષા આપી દે થોડી. ક્યારેક બીજેથી નીકળતો એ ત્યાં ભિક્ષા આપે, એને ભૂલાઈ જાય કે મેં કેટલા માણસોને સાઇન કરી છે. પણ જેને સાઇન કરીને પોતાના ઘરમાં શોકેસમાં રાખે ને બતાવ્યા કરે કે આ જો, આ મને અભિનેતા ભેગો થયો તો, આ ભેગો થયો તો, આ કલાકાર ભેગો થયો તો, આ નેતા ભેગો થયો તો, આ એનો ફોટો મારો, એની સાથે આ સેલ્ફી લીધી હતી, આ લીધું હતું, તે લીધું હતું. આવા તો આવા કેફમાં અને આવા આનંદમાં જીવવાવાળા તો લાખો માણસો છે, લાખો માણસો, લાખો માણસો છે. આ દેશનો મોટો આ વિદેશ મંત્રી આવ્યો તો એની સાથે આ ફોટો લીધો, આ સેલ્ફી, આવા તો લાખો માણસો છે. આવા કેફ જો જીવને અજ્ઞાનમાં ચડતા હોય, પેલો જેની સાથે સેલ્ફી લીધી ફોટા લીધા છે એને તેવા લાખો જોડ લેવાનો, એ તો ભૂલી ગયો કોની યારે ફોટો હતો, એ કોઈનો હંગર તો નથી. પણ મારા મહારાજ એટલા દયાળુ છે, ખરબો જીવોમાંથી આપણી ઉપર દ્રષ્ટિ રાખી, આપણા માટે આ બ્રહ્માંડમાં આવ્યા, આ પૃથ્વી પર આવ્યા, કાદવ સહન કર્યા, કાંટા સહન કર્યા, પથરા સહન કર્યા, ગાળો સહન કરી, ઝાડવાઓ નીચે રહ્યા, ગમે ત્યાં પૃથ્વી પર સૂઈ ગયા, પથરાઓ પર સૂઈ ગયા, બરફમાં ફર્યા, હિમાલયની કંદરાઓમાં ગયા, નદીઓની અંદર પોતાનું શરીર વહેતું મૂકી દીધું, 6-6 દિવસના ઉપવાસ કર્યા, મરચાને મીંઢિયાવડ જમ્યા, જે નહોતું અંગીકાર કરવું, ભાર નામે રૂમાલ નહોતો રાખવો, એને દાગીના વસ્ત્રો બધું ગ્રહણ કર્યું, વસ્તીની વચ્ચે જેને રહેવું નહોતું એ વસ્તીની વચ્ચે પોતાનું મન મનાવીને રહ્યા, આ બધું જ જે કર્યું કેવળ મારા માટે, કેવળ મારા માટે. એમને એમ હતું કે આ મારો જીવ છે ને એ મારી પાસે આવે ને એના અર્થે હું આ બધું કરું. એ બધું કર્યું અને કર્યા પછી મને મનુષ્યનો જન્મ આપી, મને એવા સદગુરુનો યોગ કોઈ પણ રીતે કોઈ સર્કલ ગોઠવીને અપાવ્યો, સંતો ભક્તોનો યોગ અપાવ્યો, પોતાના નંદ સંતોના શાસ્ત્રો અપાવ્યા, એની કથા અપાવી, એના દ્વારા વિચારો અપાવ્યા અને મને પોતાની નજીક લેવા માટેનું આખું માળખું તૈયાર કર્યું. એક જીવ માટે, મારા માટે ભગવાને આવડો મોટો પ્લાન કર્યો અક્ષરધામમાંથી આવવાનો. આવું જ્યારે આપણે વિચારીએ ને ત્યારે ઓહો 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 થાય, શું મને મળ્યું ને શું મારા ભગવાને મારા જેવા માટે કર્યું, મારા જેવા અધમ માટે મહારાજે આટલું બધું કર્યું, આમ થાય. અને ત્યારે ભગવાનમાં અહોભાવ થાય. અને મેં કીધું એમ, ઓલા સાઇન કરીને ભૂલી જાય છે, દુનિયાના નેતાઓને ખબર નથી કે અમે કોને સાઇન કરીને આપી, ભગવાન સ્વામિનારાયણને તો ખબર છે. ખબર એ દિવસે, જે દિવસે આપણને ખબર નહોતી ને કે મારા માટે ભગવાન આ પ્લાન કરે છે, તે દી ભગવાનને ખબર હતી કે આ જીવ માટે મારે પ્લાન કરવો છે, એ પસંદ કરે છે કે આ મને પામે. આપણને અત્યારે ખબર છે ને એના કરતાં પણ વધારે એ ખબર રાખે છે કે હજુ આ મને મળ્યો છે, મારા યોગમાં આવ્યો છે, પણ હજુ એના કર્મ આવા થાય છે, એના વિચારો આવા થાય છે, એના સંકલ્પો આવા થાય છે, એમાંથી એને સંપૂર્ણ મધ્યનું 45મું તમે અમારા કહેવાઓ છો, અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, સત્તારૂપ થઈને ભગવાનની મૂર્તિને ધારો એવા અમારે તમને કરવા છે, અને ઇન્દ્રિયો અંતકરણના સંગમાંથી મુક્ત કરવા છે, આ ભગવાન સ્વામીનો સંકલ્પ છે.
આપણે કદાચ ભૂલી જઈએ છીએ સત્સંગમાં હું શાના માટે આવ્યો છું, પણ પુરુષોત્તમ નારાયણ ભૂલતા નથી કે આને મેં શાના માટે સત્સંગમાં લીધો છે. એ પુરુષોત્તમ નારાયણની દયા કરુણા એનો વિચાર તો કરીએ કે આપણે ભૂલી જઈએ છીએ. ભવસાગરમાંથી છૂટવા આપણે આવ્યા છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા સત્સંગમાં આપણે આવ્યા છે, એ આપણને ભૂલાઈ જાય છે ક્યારેક ક્યારેક, કોઈ પણ કારણસર ભૂલાઈ જાય છે. ક્યારેક ઉદ્વેગમાં ભૂલાઈ જાય છે, ક્યારેક દુઃખમાં ભૂલાઈ જાય છે, ક્યારેક સુખમાં ભૂલાઈ જાય છે, ક્યારેક મનનું ધાર્યું અતિશય થાય એટલે ભૂલાઈ જાય છે, ક્યારેક મનનું ધાર્યું ન થાય એટલે ભૂલાઈ જાય છે, ક્યારેક રાગમાં ભૂલાઈ જાય છે, ક્યારેક દ્વેષમાં ભૂલાઈ જાય છે. આ બધી અનેક પ્રકારના બધાય જે ભગવાનના રચેલા ફંક્શનોમાં ભૂલાઈ જાય તોય ભગવાન ભૂલતા નથી કે મેં આને આત્યંતિક કલ્યાણ માટે જ મારી પાસે લીધો છે. એ ભગવાનની દયા કેટલી, નિષ્કુળન સ્વામી આ સમજાવે છે. લઈ મુજ અર્થે અવતાર, એક અડધી કડી છે અડધી જ, લઈ મુજ અર્થે અવતાર, અડધી કડી છે, એક કડીનું ચોથું પાદ છે, પણ એની તાકાત એટલી છે. એના વિચારમાં જો કોઈ ગરકાવ થઈ જાય ને તો પુરુષોત્તમ રૂપ થવા માટેના અનેક રસ્તાઓ છે, અનેક રસ્તાઓ છે. અમેરિકા પહોંચવા માટેના અનેક રસ્તાઓ હોય, ઓસ્ટ્રેલિયાથી કોઈ પ્લેનમાં બેસે તોય અમેરિકા પહોંચી શકાય છે, ભારતથી બેસે તોય અમેરિકા પહોંચી શકાય છે, કોઈ બીજા કોઈ દેશોમાંથી પહોંચે તો અમેરિકા પહોંચી શકાય છે. પ્લેનના રસ્તાઓ અલગ હોય, ડેસ્ટિનેશન એક છે, એમ ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટેના રસ્તાઓ અલગ અલગ હોઈ શકે છે, પણ ડેસ્ટિનેશન તો ભગવાનની મૂર્તિ છે. કોઈ વ્યક્તિ એ જ વિચારમાં રહે, મહારાજ મારા માટે પધાર્યા, મહારાજ મારા માટે પધાર્યા, સર્વ અવતાર ના અવતારી મારા માટે પધાર્યા, મને સર્વોપરિ ધામને સર્વોપરિ સ્વરૂપનું સુખ આપવા માટે પધાર્યા, આ લગ્નીમાં જો લાગી જાય, આ ચક્કરમાં જો લાગી જાય તો ભગવાન રૂપ થઈ જાય, ભગવાનમય થઈ જાય. અડધું પાદ જીવને અનંત અનંત જન્મોની વિટંબનાને મટાવી દે એવું અર્ધુપાદ છે. મારા અર્થે મારા મહારાજ, મારા અર્થે મારા મહારાજ, અને પાછા બધું જાણે, એને બધું યાદ. આપણે નહોતા મળ્યા તે દિવસનું બધો પ્લાનિંગ એને કર્યો, એને મળવાનું આયોજન કર્યું, એને મળવા માટે આપણી પાસે આવ્યા, એ સામેથી આપણી પાસે આવ્યા છે, ત્યારે તો આપણને કેવું લાગે. આપણે જેમ પેલો નેતા અભિનેતા હોય એનું પ્રવચન થવાનું હોય, આવવાનું હોય, ત્યારે લાખો કરોડો ગામડામાંથી ટેમ્પા લઈને બાઇક લઈને બસમાં ઇન્ડિયામાં ગમે તે રીતે હાલતા ચાલતા ભૂખ્યા તરસ્યા ત્યાં જાય, ત્યાં જમવાની પાણી પીવાની વ્યવસ્થાઓ ના હોય, ઘરનું લઈને ત્યાં જાય છે. જ્યારે શ્રીજી મહારાજ તો પોતે ન્યાથી અહીં આવી અને પૃથ્વી પર ભગવાન પોતે રખડ્યા છે, આપણને નથી રખડાવ્યા, આપણને ભેગા ભગવાને નથી કર્યા, એ પોતે ભેગા થવા આવ્યા છે, એક એકને જઈને મળ્યા છે અને એક એક જીવનું કલ્યાણ કર્યું છે. અને આજે એ જ આપણને સામે સદગુરુ રૂપે એ આપણી સામે આવ્યા છે, આપણે એની પાસે નથી ગયા. એ ભગવાનની દયા, એ ભગવાનની કરુણા, અને આવડા મોટા ભગવાન, એ જો વિચાર કરીએ ને તો નિષ્કુળાન સ્વામી કે આનંદ કંઈક જુદો થઈ જાય, આપણા હૃદયની અંદર એનો કેફ જુદો થઈ જાય. પછી આપણને કોઈ નાની મોટી વસ્તુઓ, નાના મોટા પ્રસંગો, કોઈ નાના મોટા ઉદ્વેગ કરાવે જગતની અંદર, એવા કોઈ પણ પ્રકારના પ્રસંગો આપણા હૃદયને ક્યારેય વિચલિત નહીં કરી શકે, આપણને કલ્યાણના માર્ગમાંથી પાડી નહીં શકે. કોઈ થોડી ઘણી ક્યારેક કોઈક આટલો મોટો સત્સંગ છે, કોઈક નેગેટિવિટી થઈ ગઈ, ક્યાંક બીજું થઈ ગયું, એ આપણને હલબલાવી નહીં નાખે, કારણ કે આપણને ખબર છે આવા મોટા મહારાજે મારા માટે આવડું મોટું આયોજન કર્યું. મારે કેવી રીતે ભગવાનના દાખલાને ખોટો કરાય, કેવી રીતે ખોટો કરાય, આમ વિચારીને ભગવાનનો ભક્ત બળ મારે ને, એટલે સ્વામી આ પદ લખ્યા છે. સહી કહુઆ સમાની રીત, આજ આડો આંક વાળ્યો, વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય સો કટાડ્યો. સ્વામી કે આ સમાની હું શું વાત કરું, આજ તો આડો આંક વાળી દીધો, હદ વાળી દીધી, વાળ્યો દિવસ થઈ મારી જીત. સ્વામી કે જે દુઃખના દિવસો હતા એ બધાય ગયા અને મારા ભાગ્ય ઉગાડી દીધા, અને સંશય શોક ટાળ્યો, કોઈ પ્રકારનો સંશય ને શોક મને રહેવા ના દીધો,
કોઈ પ્રકારનો સંશય નહીં કે આ દેહ પડશે પછી મારું શું થશે, અક્ષરધામમાં જઈશ ભૂત ખાઈશ કે બીજું કંઈક થશે, એવો બધો સંશય શોક ટાળી નાખ્યો. લક 84માં જઈશ એ સંશય શોક ટાળી નાખ્યો. મહારાજે કહી દીધું મારા થયા છો, અંતકાળે મારે જરૂર આવવું. ગામ માળિયાની અંદર મકન ભટ્ટ નામે વૈષ્ણવ હતા. જ્યારે સાધુ આવે ને ત્યારે અથાણું છાશ પહોંચાડતા. ઘણા વર્ષ સુધી એને નિષ્કપટ ભાવે આવી સેવા કરી. પોતે વૈષ્ણવ હતા. એક રાત્રે મહારાજે દર્શન દઈને કહ્યું માગો ભટ્ટ, જે માગો તે આપું. ત્યારે બોલ્યા તમે રાજી હો તો મને એકાદશીએ તમારા ધામમાં તેડી જાજો. મહારાજે હા પાડી. તેમના પત્ની આ વાત સાંભળીને બોલ્યા કે તમને શા માટે ધામમાં તેડી જશે ભગવાન સ્વામિનારાયણ? ત્યારે કે હું ભગવાનના સાધુને છાશને બધું પહોંચાડતો ને એટલે. ત્યારે પત્ની કે બનાવતી હતી તો હું, વલોનું કરનાર તો હું છું, મારો સો વાંક. માટે મહારાજને કહો મને પણ સાથે તેડી જાય. આ સાંભળીને મહારાજ કે બંને સાથે નહીં, કારણ કે તમારી નાતમાં બ્રાહ્મણો થોડા છે, માટે તમારી સ્ત્રીને બીજના દિવસે તેડી જશું. તે એકાદશીના દિવસે ભટ્ટે ગામના હરિભક્તન તેડાવીને કીર્તન બોલવા કહ્યું. રાત્રે 10 વાગે મહારાજ રથ લઈને આવ્યા. સર્વને દર્શન થયા. મકન ભટ્ટ કે મહારાજ મને તેડવા આવ્યા છે ને હું જાઉં છું, એમ કહીને દેહ મેલ્યો અને બીજના દિવસે એના ઘરવાળાને દર્શન આપીને મહારાજ લઈ ગયા. વૈષ્ણવ હતા પણ સાધુને છાશ અથાનું આ બધું પહોંચાડેલું. એના કારણે જ્યારે ગામડા ફરવા સાધુ આવતા હોય ત્યારે આપતા વૈષ્ણવ, અને એની અંદર પણ બ્રાહ્મણ પરિવાર હતો એટલે સંતોને કંઈક પહોંચાડે ત્યારે સંતોએ જમાડતા ભગવાને યાદ રાખી મૂક્યું. કેવી રીતે યોગમાં, ક્યાંથી યોગમાં લીધો ને કેમ કરીને એનું કલ્યાણ કરવા માટે મહારાજ પધાર્યા, માટે જેને ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ થઈ છે. નિષ્કુળાન સ્વામી કે કેફ મારે, એ ક્યારેય પણ માયકાંગલા વિચારો ન કરે, એ ક્યારેય પણ બળ રહિત ના થાય, બળ રહિત ના થાય. ભગવાન મળ્યા છે એના કેફમાં ગાફલ પણ ન બને, અને ઇન્દ્રિયો અંતઃકરણનો થોડો ઘણો ઝઘડો ક્યારેક આવી જાય, સંસારની વિટંબનાઓમાં ક્યારેક ભગવાન ભૂલાઈ જાય, તો પણ એ હિંમત ના રહે. જ્યારે યાદ આવે ત્યારે ફરી મહારાજને બે હાથ જોડીને કે મહારાજ હું તો મૂર્ખ છું, તમે આવડા મોટા મળ્યા, તમને ન ભૂલવા જોઈએ, પણ જીવનો સ્વભાવ છે એટલે ભૂલી જઉં છું, પણ તમે દયાળુ છો, તમે મને નથી ભૂલતા, એ તમારી દયા છે પ્રભુ. એમ ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરીને પાછો ભગવાનના માર્ગે યાદ આવ્યા ત્યાંથી વળગી પડે અને દોડવા માંડે. આ ભગવાન સર્વસમર્થ છે. ભગવાન આપણને મળવા આવેલા છે, આપણે એને મળવા ગયેલા નથી. એટલે બાજી એમને હાથમાં લીધેલી છે, એટલે જીતવાની બાજી એમને છે, આપણે નહીં. જેને દાવ માંડ્યો હોય ને એ દાવ જીતે. દાવ એમને માંડ્યો છે, આપણે ખોળવા નથી ગયા, ખોળવા એ આવ્યા છે. આપણે એમને પકડવા નથી ગયા, અને આપણે પકડવા જઈએ તો કોઈથી પકડાય એવાય નથી. આટલા પૂર્વે યોગ્ય રાફડા થઈ ગયા તોય નથી પકડાને, એ કેવી રીતે પકડાય? એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસહ, એ આપણાથી પકડાવાના કેવી રીતે, આપણાથી શોધાવાના કેવી રીતે, આપણા હાથમાં આવવાના કઈ રીતે? એ તો પોતે હાથ લંબાવે તો જ આપણા હાથમાં આવે. તો હાથ એને લંબાવ્યો છે, આવ્યા છે એ, જાતે એને સંકલ્પ કર્યો છે, ચોખ્ખા કરવાનો સંકલ્પ એનો છે, અક્ષરધામમાં લઈ જવાની વાત એમની છે, અંતકાળે મારે આવવું એ વચન એમનું છે, બધું એમનું છે. આખો આ કલ્યાણની જે બાજી આપણે ખેલી છે, બાજી એમને ખેલાવડાવી છે. એમના માથા ઉપર મૂકી, સદગુરુના માથા ઉપર મૂકી, આપણું જે કર્તવ્ય હોય એ પાક્કું નિભાવીને, એમના માથા ઉપર મૂકીને, ગાફલ બનીને નહીં પણ એમના માથા ઉપર મૂકીને, એમની જે ઈચ્છા છે, એમની જે આજ્ઞા છે, એ આપણું કર્તવ્ય નિભાવવાની અંદર સંપૂર્ણ વફાદારી રાખીને, જે કાંઈ સુખ દુઃખ આવે, જે કાંઈ ઇન્દ્રિયો અંતકરણના ઝઘડા આવે, બધુંય કરીને એ મળ્યા છે. બાજી એ જીતાડશે, બાજી એના હાથમાં છે, બાજી એને જ નાખી છે, ખેલ એનો નાખેલો છે, ખેલ એને જ પૂરો કરવાનો છે. જ્યારે આપણે આ એક ધરી ઉપર ઊભા રહીશું ને, ત્યારે હજારો પ્રકારના આપણા દુઃખ ટાળી નાખશે મહારાજ, હજારો પ્રકારની આપણી શંકાઓને ટાળી નાખશે, હજારો પ્રકારના આપણા સંકલ્પ વિકલ્પોને ટાળી નાખશે. આપણા સંકલ્પ વિકલ્પ બધાની અંદર એક જ રહેશે, મહારાજ 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 થઈ જશે, એવું સ્વામી અહીંયા આગળ આપણને વિચાર આપે છે.
ટાળ્યો કાળની ઝાડનો ત્રાસ પૂરણ સુખ પામ્યો. કાળની ત્રાસનો ઝાડ, કાળની ઝાડનો ત્રાસ આખા જગતને છે, આખાય જગતને, હેક પ્રકૃતિ પુરુષથી માંડીને કીટ સુધી બધાને કાળની ઝાડનો ત્રાસ છે. કાળ બધાને હેરાન કરે છે, પરંતુ મારો એ જે કાળની ઝાડનો ત્રાસ હતો એ સહજાનંદ સ્વામીએ ટાળી નાખ્યો છે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ ફૂલી ત્રિલોકે ન શામ્યો. નિષ્કુળાનંદ સ્વામી કે મને એટલો આનંદ થયો છે, એટલો આનંદ થયો છે, ત્રણ લોકની અંદર પણ મારો આનંદ સમાય નહીં એવો મારો આનંદ થયો છે. કારણ કે મને સહજાનંદ મળ્યા છે, મને ભગવાન સ્વામી નારાયણ મળ્યા છે, મને દયા અને કરુણાનો સાગર મળ્યા છે, મને સર્વ અવતારના અવતારી મળ્યા છે, મારો આનંદ કેવી રીતે સામ્યો રહે. નિષ્કુળાનંદ સ્વામી આટલા આનંદની અંદર આપણને સર્વને એ આનંદનો કેફ આપવા માટે સ્વામી પોતાના વૃત્તાંત દ્વારા આપણને ઉપદેશ આપે છે. પદ 59 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજ.